અમારી બધી અપડેટ્સ માટે પહેલા અહીંયા ક્લિક કરો, પછી અહીંયા ક્લિક કરો, પછી અહીંયા ક્લિક કરો અને પછી અહીંયા ક્લિક કરો, બરાબર? એન્જોય. નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણી સાથે જોડાયા છે પ્રતિક ગાંધી અને સાથે છે ઓજસ અને દીપ વૈદ્ય અને હું છું તમારો મનન દેસાઈ. વેલકમ ટુ ટુડેઝ એપિસોડ ઓફ પંચાયત પોડકાસ્ટ. તો ભાઈ માઇક લઈ લો ને, તમે શું કરો તમે લોકો આવી રીતે આમ? સો આજે આપણે વિવિધ પ્રકારના ટોપિક્સ વિશે વાત કરીશું આ પંચાયત પોડકાસ્ટમાં. તમને ખબર નહીં હોય તો હું જણાવી દઉં છું કે મારા સિવાય બાકીના ત્રણ જણ થિયેટર બેકગ્રાઉન્ડથી આવે છે. ઓજસ જ્યારે યુએસમાં હતો ત્યારે ઇંગ્લિશ થિયેટર પણ કરતો હતો, સાથે સાથે દીપ વૈદ્ય વર્ષોથી બધાને થિયેટર શીખવાડે પણ છે અને પોતે કરે પણ છે, અને પ્રતિક ગાંધી વિશે તો જેટલું કહીએ એટલું ઓછું છે. સાહેબે મોનોલોગ બી કર્યા છે, ક્રિટિકલી એક્લેમ્ડ નાટક પણ કર્યા છે, અને મેં પણ નાટક કર્યા છે મારા મા બાપની સામે. તો આજે તો થિયેટર, હાવે થિયેટર હેલ્પ યુ ગાઈઝ ઓવરઓલ, એના વિશે આપણે વાત કરીએ. થિયેટર કેટલું મદદરૂપ, કારણ કે આજની તારીખમાં આપણે જોઈએ છીએ તો બોલિવૂડ હોય કે હોલિવૂડ હોય, હોલિવૂડમાં બી ઘણા બધા એક્ટર્સ છે તે બ્રોડવે કરીને આવે છે અને એ લોકોને ઘણું બધું એક્સપિરિયન્સ હોય છે. તો થિયેટર હેલ્પ્સ, એકચ્યુઅલી હેલ્પ્સ અ લોટ વિથ મૂવી એક્ટિંગ એન્ડ ઓવરઓલ એક્ટિંગ? યા એકચ્યુઅલી થિયેટર આઈ ફીલ ઇઝ અ મોસ્ટ બેઝિક થિંગ એની એક્ટર શુડ ડુ, બિકોઝ જેમ બોક્સર્સ, એકચ્યુઅલી બોક્સર્સ આર બિંગ પ્રિપેર્ડ ઇન ધ જિમ, નોટ ઇન ધ બોક્સિંગ રિંગ. સો એક્ટર્સ આર બિંગ પ્રિપેર્ડ ઇન થિયેટર્સ એનીવે. આઈ મીન ધેટ્સ વોટ આઈ ફીલ. એક્ટર્સ માટેનું જિમ છે થિયેટર. યસ, બટ ધેટ્સ વેર યુ વર્ક આઉટ એન્ડ ધેટ્સ વેર યુ રિયલાઇઝ યોર ટ્રુ પોટેન્શિયલ. યસ, આઈ મિસ થિયેટર અ લોટ, બહુ બધું મિસ કરું છું મેં થિયેટરને કારણે. 3 વર્ષ થઈ ગયા મેં સ્ટેજ પર એઝ અ થિયેટર આર્ટિસ્ટ નહીં ચડ્યો. 2 વર્ષ થયા. લિસન, વી નીડ ટુ ટોક. કર્યું તો હતું હા, એટલે એને બી 2.5-3 વર્ષ થયા. લાઈક હમણાં 3 વર્ષ ડિસેમ્બર. ના ના ના, લાસ્ટ અમે લોકોએ કર્યું હતું 2015 ના સમ ઓગસ્ટમાં કે એમાં કર્યું હતું અમે લોકોએ, 15 કે 16 ના ઓગસ્ટમાં. હા, અઢી અઢી ટાઈપ્સ. સર સર સરલા નામનું એક ક્રિટિકલી અક્લેમ નાટક ચાલી રહ્યું છે, જે તમે જોયું નથી તો તમે બહુ જ બધું મિસ કરી રહ્યા છો જીવનની અંદર, જેમાં ઓજસ અને પ્રતિક બંને સાથે છે અને ઓજસ ઇઝ ઓલરેડી મેકિંગ હિઝ કેશ ઓફ ફેસ. કેશવ એનું કેરેક્ટરનું નામ છે પ્લેમાં. હા, હિન્દી રંગમંચ ઉપર સિન્સ 17 યર્સ એન્ડ ટિલ ડેટ વેન એવર અંશ થિયેટર group has their festivals and even otherwise એ શો જતો જ હોય છે ઘણી બધી જગ્યાએ, અને હિન્દીમાં હજુ પણ સર સર સલાહ, જેમાં મકરંદ દેશપાંડે પોતે લેખક દિગ્દર્શક પોતે પણ એમાં અભિનય કરતા હોય છે, એટલે એનું ગુજરાતીકરણ કરીને પછી ગુજરાતી સર સર સરલા, જે મનને વાત કરી, જે મનને જોયું છે ઇનફેક્ટ પહેલા જ, આઈ થિંક પહેલા 5 શોમાં, હા ત્રીજો શો જ મનને જોયો હતો. પ્રતિક, ભામિની એટલે ભામિની ઓઝા ગાંધી અને શિવમ પારેખ અને પછી હું, એ ચારે જણા અમે એ નાટક કરી રહ્યા છીએ. અને ઇટ્સ અ વેરી ડિફરન્ટ પ્લે વિચ હેઝ ઓર વિચ ટોક્સ અબાઉટ ધ મેજિક ઓફ લવ ઓર ધ પોએટ્રી ઓફ લવ. બાકી બધા નાટકો તમે અત્યારે જોતા હશો અને છાપા ભરી ભરીને આવતું હોય છે, અને જેમાં અમે જે ઓલા સેલ્ફ પ્રોક્લેમેટરી ટાઇટલ્સ લખીને આવતા હોય છે કે એક ગલગલિયા કરાવતું અને હાસ્યાસ્પદ, હાસ્યાસ્પદ જ છે, હાસ્ય સભેર બી નહીં, હાસ્યાસ્પદ જ થઈ જાય છે પછી, કે તમને એક ભરપૂર ગલગલિયા કરાવતું નાટક અને એવું બધું. આવો મોજ કરો. હા આવો, એટલે એવા બધા હા, તરત રજીસ્ટર કરાવી દે ભાઈ. આવો મોજ કરો, આવો મોજ કરો ને આવું રોજ કરો, આવું ટાઇટલ. And it's a biopic about a massage parlor in Thailand. And it's not a fake biopic. ગુજરાતી થિયેટરમાં આજકાલ જોવા જઈએ, વર્ષોથી આપણને એક એક સારો એરા હતો. અરે સુવર્ણકાળ હતો એ તો. એ મને, મેં તો ખાલી સાંભળ્યું છે, મેં બધું જોયું નથી. પ્રવીણ જોશીની વાત કરો તમે, કે પછી સિદ્ધાર્થ રાંદેરિયાના ફાધર જેમણે મધુકર રાંદેરિયાએ બહુ સુપર્બ અમુક પ્લેસ લખ્યા છે, એના પછી આપણે એક આખો ફેઝ જોયો, એના પછી આપણો આખો એક ફેઝ જોયો જે વિપુલ મહેતા પ્રોડ્યુસ કરી રહ્યા છે, કે પછી જે સિદ્ધાર્થ રાંદેરિયા પ્રોડ્યુસ કરી રહ્યા છે, કે સંજય ગોરડિયા પ્રોડ્યુસ કરી રહ્યા છે, કે એ લોકો પોતે ભજવી રહ્યા છે, તો એમાં આપણે એક આખો ફેઝ જોયો કે જ્યાં આખું થિયેટરનો નકશો બદલાઈ ગયો કે જેમાં આપણને કોમેડી બહુ વધારે પડતી પીરસી દેવામાં આવી, અને એ કોમેડી ટુ અ સર્ટન એક્સટેન્ટ વોઝ લિમિટેડ ટુવર્ડ્સ
વન કેટેગરી ઓફ હ્યુમર જે આપણે વર્ષોથી જોતા આવીએ છીએ. તો હવે એમાંથી ધીરે ધીરે હું જોઈ શકું છું તો સૌમ્ય જોશીના અટેમ્પ્ટ્સ બહુ જ સફળ રહ્યા છે. સાથે સાથે જે નાના એક્સપેરિમેન્ટલ પ્લેસ થતા હોય છે જેમ કે ચંદ્રકાંત બક્ષી છે કે પછી મોહનનો મસાલો છે કે પછી ઓરોબોરસમાં બી જે નાટક થતા હોય છે, પણ હવે શું લાગે છે કે ફરીથી થિયેટર વિલ કમ ટુ અ પોઈન્ટ વેર ઇન વિલ ગેટ મોર ઓડિયન્સ ફોર ડિફરન્ટ કાઇન્ડ ઓફ પ્લેઝ એન્ડ કેટેગરીઝ? સો વી હેવ ઓલ ધ ઇન્ગ્રેડિયન્ટ્સ ટુ મેક બ્યુટિફુલ પ્લેઝ વિચ કેન અટ્રેક્ટ ઓલ ધી એજ ગ્રુપ્સ. બટ જે મેં પર્સનલી ઓબ્ઝર્વ કર્યું છે ને, જે કદાચ ખોટું હોઈ જ શકે છે, બટ માય પર્સનલ ઓબ્ઝર્વેશન ઇઝ કે મુંબઈમાં પણ મેજરલી નાટક જોવા જતી જે ઓડિયન્સ છે ને, એની એવરેજ એજ જોઈએ તો 45+ છે બધી, 45-50+. એટલે મને એવું લાગે છે કે અત્યારે સૌથી મોટી જરૂરિયાત છે કે યંગસ્ટર્સને ગુજરાતી નાટકો પાસે લઈ આવીએ આપણે. સો જેમ ગુજરાતી ફિલ્મો સાથે થયું, એ કદાચ નાટકો સાથે પણ હવે થઈ રહ્યું છે અને થશે, જલ્દી જ બહુ થવું જોઈએ. કે સો યોર એવરીથિંગ, યુ નો, ધી પ્રેઝન્ટેશન, ધ સ્ક્રિપ્ટ્સ, ધી પરફોર્મિંગ સ્ટાઇલ, એવરીથિંગ હેઝ ટુ બી સો અપડેટેડ દેટ ઇટ અટ્રેક્ટ્સ ધી યંગ ઓડિયન્સ, સો દેટ આઈ હેવ ધેમ ઇન માય થિયેટર. કારણ કે યંગસ્ટર્સ નાટકો જોવા આવી જ નથી રહ્યા છેલ્લા ઘણા વખતથી, અને આઈ ગેસ ઓલ ધ સિનિયર્સ એક્ટર્સ એન્ડ પ્રોડ્યુસર્સ વિલ ઓલસો અગ્રી ટુ. જો કે સૌમ્ય જોશીના પ્લેમાં મને ઘણા યંગસ્ટર્સ જોવા મળે છે, વિચ ઇઝ અ ગ્રેટ થિંગ. અને આ જે એક્સપેરિમેન્ટલ પ્લેસ પણ જેવી રીતે હમણાં પાળાની પોળ, યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ પાળાની પોળ, એમાં ઘણા બધા યંગસ્ટર્સ જોવા મળે છે જે ફોટોગ્રાફ્સ અપલોડ થઈ રહ્યા છે આપણી એજ ગ્રુપના, સો વિચ ઇઝ અ ગુડ થિંગ. પણ યંગ ઓડિયન્સની મજા શું છે કે જો એ લોકો આવશે ને તો કદાચ આ હજી લાંબુ ચાલશે. કારણ કે થઈ શું છે કે બધી જગ્યાએ વર્ષોથી પેલી ઝુંબેશ સાંભળીએ છે, ભાષા બચાવો ને ગુજરાતી બચાવો, ને આંદોલનોથી કોઈ ભાષા બચી એવું મને તો ખબર નથી. મારું નોલેજ લિમિટેડ હોઈ જ શકે છે, બટ આંદોલનોથી ક્યારેય કોઈ ભાષા નથી બચી. એ જો ભાષા બચી હશે તો એની ફિલ્મોથી કે એના સાહિત્યથી કે એની કવિતાઓથી જ બચી. જસ્ટ લાઈક ધ વર્ડ ઓર ધ સેન્ટેન્સ ઇન સરસર સરલા, કે સમય સાથે બધી જ વસ્તુઓમાં પરિવર્તન આવતું જાય છે, એ પછી પ્રેમ હોય કે વ્યક્તિ હોય કે એક રિલેશનશીપ હોય, ઇટ હેઝ ટુ ઇવોલ્વ એન્ડ ચેન્જ. એક જમાનામાં ભાંગવાડીના નાટકો થતા હતા, મુંબઈમાં એક ભાંગવાડી કરીને જગ્યા છે અને ત્યાં એ નાટકો થતા હતા, અને ત્યારના બધા જે શેઠિયાઓ છે એ લોકો આવીને પછી એ નાટકો જોતા, અને ત્યાંનો જે વર્ગ છે એ બધા પેઢીમાં સાંજના કામ પૂરું થાય પછી એ લોકો નાટકો જોવા જાય, અને ત્યાં એવા એવા ડાયલોગ આવતા હતા કે આ તું નહીં ગંગા તારો પૈસો બોલે છે, અને પૈસો બોલે છે નાટકનું ડાયલોગ હતો. કે એવા એવા ઘણા બધા નાટકો, આ તો ખાલી એનું ઉદાહરણ છે, કે એવા ઘણા બધા નાટકો ત્યાં હતા, અને એ ખૂબ જ સફળ નાટક સમાજ હતો ત્યાં આખો એ ભાંગવાડીનો. ભાંગવાડી પછી દેન વણાકો ઘણા બધા આવતા ગયા, અને આઈ થિંક વન ઓફ ધ મેજર ટર્નિંગ પોઈન્ટ્સ ઇન ધ થિયેટર ઇન્ડસ્ટ્રી, એન્ડ આઈ થિંક પ્રતિક વિલ એકો ધીસ સેન્ટિમેન્ટ, હેપન્ડ આફ્ટર મંડળ્સ કેમ અલોંગ. જે સોશિયલ મંડળો, જે સોશિયલ ગ્રુપ્સ, એ પછી જૈન જાગૃતિ ગ્રુપ્સ હોય, કપોળ સમાજના ગ્રુપ્સ હોય, બ્રહ્મ સમાજના ગ્રુપ્સ હોય, કે પછી ઘણા ઇન્ટરેસ્ટ ગ્રુપ્સ હોય, એ લોકો બધા આવતા ગયા, અને ત્યાર પછી એ નાટકનો આખો વળાંક જ બદલાઈ ગયો. અને પછી તમે એમાં મેમ્બરશીપ લો, અને એની મેમ્બરશીપને જે કેટર થતું હોય નાટક, એ જ એ ખરીદવાના છે. પછી જે યુથ ગ્રુપ્સ આવ્યા, જે કોમેડી ફેક્ટરીને બી એનો ખાસો પરિચય છે, કે આપણે મુંબઈમાં બી ઘણા બધા એવા યુથ ગ્રુપ્સ માટે શોઝ કર્યા, કે જે લોકો આપણને કહે છે કે નહીં અમારા લોકોને એટલા માટે આ નવું કન્ટેન્ટ જોવું છે, કારણ કે મમ્મી પપ્પા દાદા દાદીને એ બધા તો પહેલાં ગ્રુપમાં છે, વોટ એવર ગ્રુપ ઇટ મે બી, અને એ ગ્રુપમાં છે ને એ લોકો જે બધા નાટકો લાવે છે એ અમને કનેક્ટ નથી થતું અથવા જોવા નથી મળતું. એક એક જમાનો હતો જ્યારે, હમણાં ફોર એક્ઝામ્પલ આપણે યુએસ ટૂર કર્યું ત્યારે પણ, યુએસ ટૂર વખતે બી અમે યુએસ ટૂર પર ગયેલા ત્યારે સૌથી વધારે સમાજવાળા એ લોકો એમ કીધું કે વી વર સરપ્રાઇઝ ટુ સી યંગ પીપલ ઇન ધ ઓડિયન્સ, વિચ ઇઝ કે અમને ખબર નથી કે આ લોકો અમારા શોમાં કોઈ દિવસ આવશે. અને કારણ કે એ લોકો ધાર્મિક શોઝ રાખે ને એ લોકો કલ્ચરલ પ્રોગ્રામ્સ રાખે, તો એના કારણે યંગસ્ટર્સ આવતા જ નહોતા. પણ એવા પણ લોકો આવવા લાગ્યા કે જે લોકો આજ સુધી કોઈ ગુજરાતી, એ લોકો રસલ પીટર્સ ને ઓફ ધ ઇંગ્લિશ સ્ટેન્ડઅપ કોમેડીઝ જોયે, ગુજરાતી સ્ટેન્ડઅપ કોમેડી એ લોકો આજ સુધી નથી, એ લોકોનો પરિચય જ ન, તો એ લોકો બી આવીને જોઈને ગયા. યસ, ધેર ઇઝ અ ચેન્જ એન્ડ ઇટ ઇઝ વેરી મચ નીડેડ, અને એની સાથે ઇવોલ્વ થઈએ તો જ ટકી રહીશું, નહીં તો પતી જશું. અરે એમાં છે ને સૌથી બ્રિલિયન્ટ વસ્તુ શું થઈ રહી છે કે ઇન્ટરનેટ હેઝ ઓપન્ડ અપ એવરીથિંગ, સો ઓડિયન્સ અત્યારે ઓડિયન્સ ઇઝ વોચિંગ ધ બેસ્ટ ઓફ ધ કન્ટેન્ટ અક્રોસ ધ વર્લ્ડ, અને એ બધું બ્રિલિયન્ટ જે દુનિયાનું કન્ટેન્ટ છે ને એ બધા અહીંયા ગુજરાતમાં, અને ગુજરાતીઓ પણ એ જ જોઈ રહ્યા છે. એટલે ઇવન કાકા કાકીઓ અને યંગસ્ટર્સ, એવરીબડી ઇઝ વોચિંગ દેટ. એ જ ઓડિયન્સને પછી સડનલી હું એકદમ કંઈક જાડું, કંઈક જુદું બતાવું, એટલે એ જ જે વર્ષોથી ચાલે છે કદાચ, તો એ આઈ મીન ઇટ્સ વેરી ડિફિકલ્ટ ફોર ધેમ ટુ ડાયજેસ્ટ, બિકોઝ વર્ષોથી હવે પરફોર્મિંગ સ્ટાઇલ એટલી બધી બદલાઈ ગઈ છે ધીરે ધીરે ધીરે, એન્ડ ઇનફેક્ટ મોર નેચરલ ઇઝ મોર એક્સેપ્ટેબલ નાઉ.
હા એટલે હવે લાઉડ લોકોને એટલું નથી ગમતું જે પહેલા ગમતું. હા અનલેસ ધ કેરેક્ટર ઇઝ સચ જે તમે અમુક લેવલ સુધી બિલીવ કરી શકો કે આવું પણ કોઈ હોય છે, હોય શકે, ધેર ઓવર ધ ટોપ કેરેક્ટર્સ હોઈ જ શકે છે, એ તમે પરફોર્મન્સમાં લાવી જ શકો છો, બટ નોટ ઓલવેઝ. બટ મને સમવેર એવું લાગે છે કે આપણે આપણા આર્ટ્સ અને કલ્ચરને પણ ધંધાકીય પોઈન્ટ ઓફ વ્યૂથી જોઈએ, ડાઇલ્યુટ કરી નાખ્યું. ઘણી વખત મને એવું લાગે છે કે ઇન્સ્ટન્ટ ગ્રેટિફિકેશનના ચક્કરમાં આપણે લોંગ ટર્મ બેનિફિટ્સ મિસ આઉટ કરી ગયા. એબ્સોલ્યુટલી ટ્રુ. પ્રતિક ગાંધી વોઝ અ ફર્સ્ટ પર્સન બિસાઇડ્સ ધ કોમેડી ફેક્ટરી ટુ વોચ અ કોમેડી ફેક્ટરી વિડીયો, ધ ફર્સ્ટ કોમેડી ફેક્ટરી વિડીયો ટુ બી રિલીઝ. બે આરની શૂટિંગ ચાલી રહી હતી અમદાવાદમાં અને હું ત્યારે અમદાવાદમાં માય એફએમમાં કામ કરતો હતો અને પ્રતિક અને દિવ્યાંગ ઘરે આવ્યા હતા, તો મેં એમ જ રેન્ડમલી વિડીયો ચાલુ કરી દીધો. હજુ મને કેવું લાગે છે, તો વિધિન વન મિનિટ દે ગોટ ધ જીસ્ટ ઓફ ધ વિડીયો એન્ડ દે વર કમ્પ્લીટલી લાઈક રોલિંગ ઓન ધ ફ્લોર લાફિંગ. અને એના પછી જે વિડીયો ગમ્યો છે પ્રતિક, એના પછી શું ગમ્યું છે? એના પછી મને મારી ફેન મોમેન્ટ થઈ ગઈ છે હમણાં. એના પછી મને નોટા બહુ ગમ્યું છે. એના પછી ખરેખર મને નોટા બહુ ગમ્યું છે. એમાં બ્રિલિયન્ટ પરફોર્મન્સ બાય દીપ. અગર તમે નોટા નથી જોયું તો ધ લિંક ઇઝ ઇન ડિસ્ક્રિપ્શન બિલો ગાઈસ. અને હવે જલ્દી બહુ જરૂર પણ પડશે મને નોટાની, એટલે જુઓ. તેમાં નોટામાં ફેવરેટ મોમેન્ટ કઈ હતી? નોટા નાટકો નથી જોતા કે શું? હા બસ એ બહુ અમેઝિંગ. આપણે ઇન જનરલ અગર કોમેડીની વાત કરીએ તો યુ એન્ડ ઓજસ, યુ હેવ ડન ટીવી? નો યાર, આઈ વોઝ નોટ ધેટ ફોર્ચ્યુનેટ ટુ ગેટ. જો જો ઓજસ નું, ઓજસ નું ચેન અપ જે થયું છે, ત્યારે સીઆઈડી એટલું ટોપ પર હતું કે દેર ઇન કન્સિડર મી કે ચલ એ કોણ તું કોણ. તમે સ્ટેન્ડ અપ કોમેડી કરો છો, યુ ઓલ્સો ડુ કોમેડી વિડીયોઝ વિથ અસ, યુ આર પાર્ટ ઓફ ધ કોમેડી ફેક્ટરી. બટ વેન યુ હેવ ટુ સ્વિચ યોર કેરેક્ટર ટુ એન ઇન્ટેન્સ કેરેક્ટર લાઈક અમર દેસાઈ, તમે કેસે કર લેતે હો? એ જે આઈ થિંક ઇટ ઇટ ઓલ કમ્સ ફ્રોમ સમવેર, ઇટ હેઝ ઇટ્સ રૂટ્સ ઇન થિયેટર. જે જીમની પ્રતિકે વાત કરી, જે અખાડા જો હૈ વો, યુ મે ડુ સમથિંગ એન્ડ ધેન યુ ફિગર આઉટ કે અચ્છા આ નથી ગમતું, બટ ધેટ્સ ઓકે. તમે જ્યાં સુધી એક પાત્રું ના ખાવ ત્યાં સુધી તમને ના ખબર કે મને પાત્રા ભાવે છે કે નથી ભાવતા, તમે ખાવું પડે. એવી જ રીતે સ્વિચ ઓન અને સ્વિચ ઓફ, અથવા સ્વિચ ઓન અને સ્વિચ ઓફ કરતાં કઈ બટન દબાવવું, એઝ એન એક્ટર એ શિફતથી આવડવું જોઈએ. કોમેડી સિરિયસ ઇઝ ધ ઇઝ ધ The ease of switching roles. એટલે એ હું શું કામ, એક આઈ થિંક સૌથી પહેલાં તો એક છે કે ધગસ હોવી જોઈએ કે ના મારે આ કરવું છે અને એ મને મજા આવશે કરતા. અમુક અંશે તમે એ જીવન ક્યાંક ને ક્યાંક જોયું હોવું જોઈએ અથવા એ અનુભવ્યું હોવું જોઈએ, નહીં તો તમે એમ કહો કે એ વાતો અને એ પ્રસંગો તને કેવી રીતે યાદ છે જે જીવન તું જીવી જ નથી. એટલે ઓબ્વિયસલી એનો જ એક ભાગ છે. બટ ડૉક્ટર અમર દેસાઈ કરવાનું હોય ત્યારે ડૉક્ટર અમર દેસાઈ કે ભાઈ ઓકે એઝ અ ડૉક્ટર, જે અચ્છા જે મારા ભણતરમાં બી હતું મેડિસિન, તો એના એક્સપિરિયન્સીસ તમે યાદ કરો. ખબર યાર મને છે ને કોમેડી એટલે સૌથી ડિફિકલ્ટ જોનર છે અને બહુ જ ઇન્ટરેસ્ટિંગ જોનર છે. કોમેડીમાં ઘણા બધા પ્રકાર છે, તમને લોકોને મારા કરતાં વધારે નોલેજ હશે જે વાતનો, પણ સૌથી વધારે એક્સપ્લોર કે એક્સપ્લોઇટ થયેલું ફોર્મ છે ને એ સ્લેપસ્ટિક કોમેડી છે. બિકોઝ એવરીબડી થિંક્સ દેટ ઇટ્સ ધી ઇઝીએસ્ટ કોમેડી ફોર્મ એવર ટુ ડુ, બિકોઝ એફર્ટ કરીને સૂજે ને તમે કરી નાખો. હા, ઇટ્સ ધ મોસ્ટ કન્વિનિયન્ટ, બટ ઇટ્સ વેરી ડિફિકલ્ટ બિકોઝ એમાં કન્વિક્શન દરેક માણસનું દરેક વખતે સેમ હોઈ જ ન શકે. અને અલ્ટિમેટલી ઇટ્સ ઓલ અબાઉટ ટાઈમિંગ, અને ટાઈમિંગ વેન આઈ એમ સેઇંગ ટાઈમિંગ, જે હું સમજો છું ઇટ્સ જસ્ટ દેટ વન માઇક્રો સેકન્ડ, વેધર ઇટ્સ અ લુક, ઇટ્સ અ ડાયલોગ, અને કાં તો ખ્યાલ નાનો ઉદ્ગાર પણ હોય ને હે તો પણ બહુ થઈ ગયું. કારણ કે કોમેડીમાં થિયેટરમાં બહુ જોયું છે મેં કે જેવું કોમેડી કંઈક કરવાનું હોય ને એટલે ઘૂંટણથી વળી જાય લોકો. એટલે એને ખાલી પહેલેથી એવી બ્રીફ હશે કે તારું કેરેક્ટર કોમેડી છે, એટલે એને ખાલી પૂછવાનું હોય ને હે તો પણ એ વળીને પૂછે હે યે કોણ સા કોમેડી હૈ મુજે નહીં પતા ઓર કોણ હસતા હૈ યે ભી મુજે નહીં પતા, બટ ઇફ દેટ વર્ક્સ ફોર ધેમ
મારો જે લિસન વી નીડ ટુ ટોક જે પ્લે હતો, જે મિત્ર ગઢવીએ લખ્યો હતો અને ડિરેક્ટ કર્યો હતો, તો એની અંદર વસ્તુ એ હતી કે હું લિવ ઇન રિલેશનશીપમાં છું ને મને હજુ પણ મારી સાથે જે મારી રૂમમેટ છે એટલે મારી જે રિલેશનશીપ મારી પાર્ટનર છે એ મને હજુ પણ પેમ્પર કરીને રાખી રહી છે. મને હજુ પેલી જ રીતે કે હું આ ઓફિસથી આવે મોજા કાઢી દીધા પેલી ધોવા નાખે છે, આવ્યો નાયો ટુવાલ ફેંકી દીધો, ગેમ બોય રમવા માટે બેસી હજુ લેટ નાઇટ સુધી એમ. બટ એક ટાઈમ આવે છે જ્યારે એ છોડીને જતી રહે છે અને એની બેસ્ટ ફ્રેન્ડ સાથે મારા લગ્ન નક્કી કરીને જતી રહે છે અને એમાં આખો એક ઇમોશનલ આઉટબર્સ્ટ આવે છે અને ઇટ્સ 1 hour 20 minute પ્લે, વચ્ચે કોઈ બ્રેક નહીં કશું જ નહીં, બે જણ સ્ટેજ ઉપર, બહુ મજા આવતી હતી પ્લે કરવાની. બટ અમુક નાટકોમાં લોકો આવીને આમ તાળી પાડે, સ્ટેન્ડિંગ ઓવેશન ને આમ તેમ, પછી છેલ્લે આવીને કહી જાય. લિવિંગ રિલેશનશીપ વાળી આમ વસ્તુ બહુ મસ્ત છે પણ રિયલમાં થોડી હોય, એ તો ડિનાયલમાં જીવતા લોકોની વાત છે. એટલે અમને એમ થતું કે યાર એક તરફ તને આ કન્સેપ્ટ ગમી રહ્યો છે બટ બીજી બાજુ તમે એમ બી કહો છો કે આ વસ્તુ રિયલમાં નથી, બટ તમે બહાર જઈને જુઓ રિયલમાં છે, લોકો રહે છે લિવિંગમાં. કદાચ આપણા કલ્ચર માટે ડિફિકલ્ટ ટુ ડાયજેસ્ટ વસ્તુ છે, એટલે એમને એવું લાગતું કે ઘણી બધી વસ્તુઓ છે જે આપણી સાથે છે વર્ષોથી, છતાંય આપણે એને નથી સ્વીકારતા યાર. સો ઇટ્સ ઓકે, વન ઓફ ધેમ. મને ખાલી એક થિયેટરનો રોલ મળે હું બહુ ખુશ છું. મને જળ બનાવી દો સાઈડ પર, એક્સપેરિમેન્ટલ. હું પીપળો છું, હું પીપળો છું. આનું કેવું છે કે આના પ્રોજેક્ટ્સ નથી, અપકમિંગ પ્રોજેક્ટ્સ, આનો ડ્રીમ પ્રોજેક્ટ, ડ્રીમ પ્રોજેક્ટ છે મારા. સો નાઉ વી આર ગોઈંગ ટુ ટોક, વી આર ગોઈંગ ટુ ડુ એન ઇમ્પ્રોવ રાઉન્ડ. વોટ ઇઝ ગોઈંગ ટુ હેપન ઇઝ ધેટ તમારે ત્રણને હું એક સિચ્યુએશન આપીશ અને તમારે ત્રણેને બહુ સારી રીતે નિભાવવાનું છે. તમારે ત્રણ જણા એક સિચ્યુએશનમાં છો, એક ટેરરિસ્ટ અટેક થાય છે, પ્રતિક સિવિલિયન છે અને તમે બંને સુપર, ના ચલો બેસ, પાવર ચાલકો પાસે છે ને, હા એટલે ના ખાલી દીપ પાસે પાવર છે, તમે બંને સિવિલ સિવિલિયન, ચલો ઓકે, હા ડન, ઓકે એન્ડ ટેરેસ આવી ગયા, હા ઓકે સહી છે, ચલો લાઇટ્સ કેમેરા એક્શન એક્શન. ગાઈસ ટેરરિસ્ટ આવી ગયા છે, ગભરાતા નહીં, ગભરાતા નહીં. અમે તમે કેમ એવું લાગે છે કે તમે ગભરાવ છો? ના ના હું ગભરાતો નથી, એટલો મારી બસ થોડી ફાટે છે, ચિંતા નહીં કરતા. આપણે અહીંથી નીકળી જઈશું સેફ સેફ સેફ. એ લોકોની આંખમાં આંખ નાખીને તો પહેલાં જોવાનું નહીં. રામલા તું ચિંતા ના કરીશ, બરાબર રામલા તું ચિંતા ના કરીશ. અરે શું થયું, તારી ભમર કાં ઊંચી નીચી થાય? ઓ ભાઈ પેલું પંપ જોઈએ છે. અચ્છા હા લગાડ દે, પંપ લગાડ દે. આ વધી ગયું તારા પંપના લીધે. ઓ દોસ્ત શું તકલીફ, શું થઈ, કેવું છે આપણે, શું થાય છે, શું થાય છે, શું શું થાય, આવી ગયા છે ટેરરિસ્ટ? હા મને ખબર છે. પછી તો આ શું કરશે, અહીંયા રૂમ લેવા બેઠો છે? હા બરાબર છે, તો તું કર, તું જા બાથરૂમમાં. મારો સુપર, મારો સુપર, તમને તમે મારો સુપર પાવર જોવો છો? પાવર નહીં, સુપર પાવર તમે મારો જોવો છો? તમે સુપર સુપર સુપર, મારો બહુ બહુ ખતરનાક સુપર પાવર છે, સુપર સુપર પાવર. હા હું બહુ બોલે છે, હા તું બહુ બોલે છે, એમ કેવા માંગે તું બહુ બોલે છે. મને હું પ્લાન તમારી સાથે ડિસ્કસ કરું છું. જો મારો સુપર પાવર એક જ છે, વિચ ઇઝ વેરી યુનિક, વિચ ઇઝ ટોટલી વેરી ડિફરન્ટ. મારો પાવર છે કે હું આમ ચૂટકી વગાડું ને તો મારા મોજાના કલર બદલાઈ જાય. ચલો કેટલો આયા સીન હતો, પ્રતિકે બોલ્યા વગર કર્યું આખો સીન. થેન્ક યુ સો વેરી મચ પ્રતિક ગાંધી ફોર જોઈનિંગ અસ ઓન. થેન્ક યુ વેરી મચ, અમે ખરેખર બહુ પ્રેમથી પંચાત જ કરી છે, સો જસ્ટ એન્જોય ધીસ. અને હવે નેક્સ્ટ એપિસોડમાં ખબર નહીં કોણ આવશે, પણ જે પણ આવશે અમેઝિંગ જ હશે. સો પ્લીઝ ડુ લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ ધીસ ચેનલ, એન્ડ પ્લીઝ શેર ધીસ વિડીયો વિથ ઓલ યોર ગુજરાતી ઇન્ડસ્ટ્રી ફ્રેન્ડ્સ. અને પ્લીઝ આવી જ રીતે ગુજરાતી કોન્ટેન્ટને વધારતા રહેજો અને વધાવતા રહેજો. એન્ડ વેરી સ્પેશિયલ થેન્ક્સ ટુ ધીસ અમેઝિંગ વેન્યુ પેપર ફ્રાય, યસ, જેમણે અમને સરસ મજાનો, બહુ સરસ જગ્યા છે બરોડામાં છે ચકલી સર્કલ પર, સો ડુ કમ એન્ડ વિઝિટ ધીસ પ્લેસ. અલગ અલગ ફર્નિચર જોવા મળશે તમને, આર્ટ વર્ક છે અહીંયા આગળ, સો ડુ કમ એન્ડ વિઝિટ પેપર ફ્રાય વડોદરા ચકલી સર્કલ પર. થેન્ક યુ સો મચ. અને એકમાત્ર એવી જગ્યા છે એમ કે છે કે હેપી ફર્નિચર ટુ યુ, યસ હેપી ફર્નિચર. થેન્ક યુ સો મચ પેપર ફ્રાય.